અમારી સાથે ગાયત્રી મંત્ર. ઓ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ સતાની અમૃતવાણી. ઘસવા કે અથડવાથી શક્તિ પેદા થાય છે, આ વૈજ્ઞાનિક નિયમ છે. ઈશ્વર પોતાના પ્રિય પુત્ર એવા મનુષ્યને શક્તિવાન, પ્રગતિશીલ, વિકાસોન્મુખ, ચતુર, સાહસિક અને પરાક્રમી બનાવવા ઈચ્છે છે. તેથી તેણે દરેક મનુષ્યની સામે સમસ્યાઓ અને મુશ્કેલીઓનો અંબાર ઊભો કરી દીધો છે. દરેક મનુષ્યનો દ્રષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ, રસ તથા સંસ્કાર જુદા જુદા હોય છે, તેથી બધા એક સરખું વિચારી શકતા નથી. આ હકીકતને સમજીને બીજાઓ પ્રત્યે સહિષ્ણુતા રાખવી જોઈએ. પોતાના કરતાં જુદો મત ધરાવનારને મૂર્ખ, અજ્ઞાની, દુરાચારી કે વિરોધી માનવો યોગ્ય નથી. આવી અસહિષ્ણુતા જ ઝઘડાઓનું મૂળ છે. એકબીજાના દ્રષ્ટિકોણના અંતરને સમજીને સમજદારીથી કોઈ રસ્તો કાઢવો જોઈએ. આમ છતાં જો કોઈ મતભેદ રહે તો તેને ધીરે ધીરે દૂર કરતા રહેવું જોઈએ. પુરુષાર્થ આપણી સ્વતંત્રતા અને સભ્યતાની રક્ષા કરનારો મજબૂત કિલ્લો છે, તેને કોઈ તોડી શકતું નથી. આપણે પોતાની શક્તિ ઉપર ભરોસો રાખીને જીવન સંઘર્ષમાં પુરુષાર્થના બળે આગળ વધવું પડશે. જો આપણે કાંઈ કરવું હોય, સ્વતંત્ર રહેવું હોય તથા જીવતા રહેવું હોય તો પુરુષાર્થની ઉપાસના કરવી જ પડશે. પુરુષાર્થ જ આપણા જીવનનો મૂળ મંત્ર છે. વર્તમાન સૌથી કિંમતી સમય છે. વીતી ગયેલો સમય પાછો આવી શકતો નથી. તેના માટે ચિંતા કે શોક કરવાથી કોઈ ફાયદો નથી. વર્તમાન જીવનની અમૂલ્ય મૂડી છે. વર્તમાનની ક્ષણે ક્ષણનો ઉત્તમ સદુપયોગ કરવો જોઈએ. જે કાર્ય કરવાની ઈચ્છા હોય તે સમય વેડફ્યા વગર તરત જ શરૂ કરી દેવું જોઈએ. દરેક માણસની મનોભૂમિ, રુચિ, ભાવના અને પરિસ્થિતિ જુદી જુદી હોય છે. તે જ પ્રમાણે જ વિચારે છે, ઈચ્છે છે અને કરે છે. આપણે ઉદારતાથી બીજાઓની ભાવનાનો આદર કરવો જોઈએ, નહીં તો કમસે કમ તેમને સહન તો કરવી જ જોઈએ. અસહિષ્ણુતા મનુષ્યનો એક દુર્ગુણ છે, તેમાંથી અહંકાર દુર્ગંધ આવે છે. દરેક માણસને આપણી મરજી મુજબ ચલાવવા ઈચ્છીએ તે મૂર્ખતા છે. નો સૌથી મોટો શત્રુ અસંતોષ છે. આપણે પ્રગતિના માર્ગે ઉત્સાહપૂર્વક આગળ વધીએ, પુરુષાર્થ કરીએ અને ઉજ્જવળ ભવિષ્યની રચના માટે સંલગ્ન રહીએ, પરંતુ સાથે સાથે અસંતોષનો ત્યાગ કરવો જોઈએ. તેની આગમાં માત્ર આનંદ જ નહીં પરંતુ માનસિક સંતુલન અને શક્તિનો સ્ત્રોત પણ બળીને ખાખ થઈ જાય છે. અસંતોષથી પ્રગતિનો માર્ગ અવરોધાય છે. આપણે સફળતા માટે પૂરી શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ અસફળતા મળે તો તેને સ્વીકારવાની તૈયારી પણ રાખવી જોઈએ. પ્રગતિના માર્ગે ચાલનાર આ તડકા છાયડાનો સામનો કરવો જોઈએ. હંમેશા સફળતા જ મળે એવી આશા બાળ બુદ્ધિવાળા લોકો જ રાખે છે. આપણે નાની મોટી સફળતાઓથી અતિશય આનંદિત ન થવું જોઈએ કે અસફળતા જોઈને હિંમત ન હારવી જોઈએ. આપણે અલગતાવાદી ન બનવું જોઈએ. મોટાઈ મેળવાના ચક્કરમાં ન ફસાવવું જોઈએ. પોતાની અલગ પ્રતિભા ચમકાવવાની ઝંઝટ ન કરો. સમૂહનું અંગ બનીને રહ્યું, બધાની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ અને બધાના સુખમાં પોતાનું સુખ જુઓ. પોતાને મળેલી પ્રતિભા, સંપત્તિ અને ગૌરવ એ સમાજનું અનુદાન છે. તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ એ ચીજો સજ્જનતાપૂર્વક સમાજને પાછી આપવામાં જ છે.
પડેલાને ઊભો કરવો, પછાતોને આગળ વધારવા, ભૂલેલાને માર્ગ બતાવો અને અશાંતને શાંતિદાયક સ્થાન સુધી પહોંચાડવો, એ જ વાસ્તવમાં ઈશ્વરની સેવા છે. જ્યારે આપણે કોઈ દુઃખી કે ગરીબને જોઈને વ્યથિત થઈએ છીએ અને મલિનતાને સ્વસ્થતામાં બદલવા માટે આગળ વધીએ છીએ, ત્યારે સમજવું જોઈએ કે એ કાર્ય ઈશ્વરની પ્રસન્નતા માટે જ કરી રહ્યા છીએ. આપણે પોતાને પ્રેમ કરવું જોઈએ, જેથી ઈશ્વર પ્રેમ કરવા યોગ્ય બની શકીએ. આપણે આપણા કર્તવ્યનું પાલન કરવું જોઈએ, જેથી ઈશ્વરની નજીક બેસવાની પાત્રતા કેળવી શકીએ. જેણે પોતાના અંતકરણને પ્રેમથી તરબોળ કરી દીધું છે, જેના ચિંતન અને કાર્યોમાં પ્રેમ વ્યાપેલો છો, તેને જ ઈશ્વરનો પ્રેમ મળે છે. માત્ર રામ નામ લેવાથી આત્મિક ઉદ્દેશ્ય પૂરો થઈ જાય છે એવા ભ્રમને મનમાંથી દૂર કરવો જોઈએ. આત્મકલ્યાણનો માર્ગ આટલો સસ્તો નથી, પૂજા યોગ્ય અને જરૂરી છે, પરંતુ જ્યારે આપણો જીવનક્રમ ઉત્કૃષ્ટ હોય ત્યારે જ તે સફળ અને સાર્થક થાય છે. નહીં તો માત્ર પોપટની જેમ રટણ કરવાથી કાંઈ ભલું થતું નથી. સકામ ઉપાસનાથી લાભ નથી થતો એવું નથી. મજૂરને મજૂરી મળે છે તો પછી ભગવાન કોઈ ભોજન કરનારને મજૂરી કેમ ના ચૂકવે? આપણું ભજન જેટલું હશે, આપણી શ્રદ્ધા જે કક્ષાની હશે અને જેવો ભાવ હશે એ પ્રમાણે ભગવાન આપશે. તેમને ત્યાં અન્યાય થતો નથી. એક વાત ધ્યાન રાખવા જોઈએ કે વ્યાપાર બુદ્ધિથી કરેલા ભજનનો લાભ એના પ્રમાણમાં જ મળે છે. જે ઉન્નતિ તરફ આગળ વધવાનો પ્રયત્ન નહીં કરે તેનું પતન થતું સ્વાભાવિક છે. આ સંસારમાં મનુષ્યના જીવનની બે જ ગતિ છે, ઉન્નતિ કે પતન. આ બે સિવાય ત્રીજી કોઈ ગતિ નથી. જો માણસ ઉન્નતિ તરફ આગળ વધે નહીં તો સમય તેને પોતાની ખાઈમાં નાખી દેશે.
सदगुरु बिना किसी को सदज्ञान कब मिला है। सदगुरु बिना किसी को सदज्ञान कब मिला है।
सद्ज्ञान